સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં આજી ડેમ વિસ્તારમાંથી 8 વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી હતી. આ મુદ્દે રાજકોટ ડીસીપી અને એસીપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જેને પગલે શહેર અને અન્ય જિલ્લામાં પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. આ સાથે જ ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે બાળકીને ગોંડલથી શોધી કાઢી છે. આ અંગે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે 5 દિવસથી બાજુમાં રહેવા આવેલા બિહારી શખ્સે તેનું અપહરણ કર્યું હતું અને હાલ પોલીસ દ્વારા આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અપહરણ કરવામાં આવેલી બાળકી ગોંડલની આશાપુરા ચોકડી ખાતેથી મળી આવી હતી. આ મુદ્દે બાળકીએ પોલીસને જણાવ્યું હતું કે તેને અપહરણ કરતા પાડોશી આશાપુરા ચોકડીએ મૂકીને નાસી ગયો હતો. ત્યારબાદ જાગૃત નાગરિકોએ બાળકી મળી આવતા તેણે 181 અભયમ ટીમને જાણ કરતા 181 અભયમ ટીમ દ્વારા બાળકીની સાર સંભાળ લેવામાં આવી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, જ્યાં બાળકીએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.